અમારે સરકારને પૂછવું છે, એમએલએના પોસ્ટ ઉપર, એમપી, નાણામંત્રી, પ્રવાસ મંત્રી, શિક્ષણ મંત્રી, કોઈ પણ 11 મહિનાના કરાર ઉપર છે? જો એમનો જવાબ ના છે તો શિક્ષકોની ભરતી કેમ કરાર આધારિત કરવામાં આવે છે? જે દેશના ઘડવૈયાઓને જે શિક્ષક તૈયાર કરે છે એ શિક્ષકોની જ ભરતી કરાર આધારિત, તો દેશ ક્યાં પહોંચશે? સરકાર ગુજરાત મોડલની વાત કરે છે, તો ગુજરાત મોડલમાંથી મોં કાઢી નાખવામાં આવે તો ગુજરાત ડલ, તો આજની હાલની સરકાર ગુજરાતને ડલ બનાવવા માટે જ કાયમ શિક્ષકોની ભરતી કરતી નથી. અમે 70-80 વખત જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે એમની પાસે જવાબ નથી હોતો. તમે એટલા ઊંચા પોસ્ટ ઉપર બેઠા છો તો તમારી પાસે જવાબ કેમ નથી? તો જવાબ તો આપો. તો અમે વારંવાર રજૂઆત કરવા પણ નહીં આવી. અમને પણ ગાંધીનગરના ધક્કા ખાવાનો કોઈ શોખ નથી. અમારો સમય બગડે છે, પૈસા બગડે છે, છતાં પણ અમે અમારા આવેદન માટે જઈએ છીએ એક જ કારણથી કે કાયમી શિક્ષકોની ભરતી કરો. દરેક સ્કૂલોમાં જઈને સર્વે કરો, ત્યાંના વિદ્યાર્થીઓને પૂછો કે તમારે કેવા શિક્ષક જોઈએ છીએ, તો એ વિદ્યાર્થીઓ પણ કહેશે કે ભાઈ અમારે કાયમી શિક્ષકો જોઈએ છીએ, કરાર આધારિત શિક્ષકો નથી જોઈતા. જો એ છોકરાઓ જો સમજતા હોય, એ વિદ્યાર્થીઓને આટલી સમજણ હોય કે કાયમી શિક્ષકો સિવાય સ્કૂલ ચાલે નહીં, તો સરકારને કેમ સમજ નથી પડતી? સરકાર તો એના કરતાં મોટી છે. વિદ્યાર્થીઓ તો 1 થી 12ના વિદ્યાર્થીઓ છે, જેમની ઉંમર નાની કહેવાય, એમને પણ આ પ્રશ્નનો જવાબ ખબર છે કે કરાર આધારિત શિક્ષકો ચાલે નહીં, તો સરકાર કેમ જવાબ નથી આપતી? ઉચ્ચતર માધ્યમિકની ભરતી તો 2019માં છેલ્લે, ઉચ્ચતર માધ્યમિકની તો 2017માં થઈ હતી, માધ્યમિકની 2019માં થઈ, એ પછી ભરતી થઈ નથી. હા, એક્ઝામો રેગ્યુલર લે છે, તો એક્ઝામો લેવા પાછળનો હેતુ શું છે? તો એ હેતુ અમને એવો જણાય છે કે સરકારને પૈસા ભેગા કરવા છે. એક્ઝામ ફીના નામે, પરીક્ષા ફીના નામે પૈસા ભેગા કરવા છે, એટલે એક્ઝામો રેગ્યુલર લે છે પણ ભરતી રેગ્યુલર કરતા નથી. સરકારને આંકડામાં રસ છે, એનું એક મારી પાસે નમૂનો છે, એક પ્રૂફ લઈને આવી છું કે જુઓ, જે 188માં ચોખ્ખું જ લખેલું છે કે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી, પરંતુ પાસ ઉમેદવારો માત્ર 188. તો જ્યાં 188ની જ જરૂર છે ત્યાં સરકારે 3000ની ભરતી શા માટે જાહેર કરી છે? આ જાહેર જનતાને બેવકૂફ બનાવે છે. જનતાને સરકાર એવું જણાવવા માંગે છે, અમે ભરતી કરીએ છીએ, પણ જ્યાં 188 જ ઉમેદવાર પાસ છે ત્યાં 3000ની ભરતી શા માટે કરે છે? 2800 તો એમના વધારાની સીટો આપી, તો જ્યાં જરૂર છે ત્યાં તમે ભરતી કરો ને, જ્યાં જરૂર નથી ત્યાં 3000નો આંકડો શેના માટે બહાર પાડો છો? આજે કેટલાય ટેટટાટ ઉમેદવારો રસ્તા ઉપર રખડે છે, બરાબર, તો એ શું યોગ્ય છે? આજની સરકાર, હાલની સરકારને કંઈ દેખાતું જ નથી. અમારો એક પ્રશ્ન છે કે પેટમાં જે અનાજ જાય છે એ ખેડૂત, અને જે શિક્ષકો થકી એજ્યુકેશન લે છે એ શિક્ષક, આ બે જોડ ઉપર ફરતા દેખાય છે. આંદોલન કોઈ પણ જગ્યાએ તમે જુઓ, આંદોલન કોણ કરે છે? તો કે ખેડૂતો, જે અનાજ પકવે છે, આખા દેશનું પેટ ભરે છે. અને બીજા આંદોલન કોણ કરે છે? તો કે શિક્ષક, જે શિક્ષકના હાથ નીચે ભણીને ડોક્ટરો તૈયાર થાય છે, એન્જિનિયરો તૈયાર થાય છે, ઇવન હાલના નેતાઓ પણ શિક્ષકના હાથ નીચે ભણીને તૈયાર થયા છે, અને એ શિક્ષકની હાલત રોડ ઉપર આવવાની થઈ ગઈ છે. અમે તો એમ કહીએ છીએ કે હવે બીએડ કરશો જ નહીં. સરકારને એટલું કહેવાનું કે બીએડના ક્લાસીસ, બીએડની કોલેજો બંધ કરાવડાવી દો ને, તો સરકાર બીએડની કોલેજો પાછી ઓપન કરાવે છે. અને એ પણ કેવી? પ્રાઇવેટ ખાનગી કોલેજો ઓપન કરાવે છે. શા માટે? કઈ રીતના ઓપન થતી હશે બીએડની કોલેજો? કે ભાઈ ત્યાં પણ એ લોકો કરપ્શન કરીને જ બીએડને ઓપન કરે છે. અને ખાનગી કોલેજો, તમે બીએડની ખાનગી કોલેજો કેટલી, એ આંકડો તમે જુઓ ને તો એકદમ ઓછો છે. બીજી વસ્તુ કે ખાનગી કોલેજોને જ્યારે પરમિશન આપી દે છે, તો એક વર્ષનું બીએડ 2 વર્ષનું શા માટે કર્યું? કે આવી ખાનગી કોલેજોને ફીમાં વધારો થાય. 1 વર્ષનું બીએડ 2 વર્ષની ક્યાંય જરૂર જ નથી, તો 2 વર્ષનું કર્યું. બીજા કોઈ કોર્સ છે કે જેમાં વારે વારે ફેરફાર થાય? 1 વર્ષના બીએડને 2 વર્ષનું કર્યું, હવે 2 વર્ષના બીએડને 4 વર્ષનું કરવાના છે. પાછા 4 વર્ષનું કરે છે તો 2 વર્ષવાળું માન્ય નથી, 2 વર્ષવાળું આવે તો 1 વર્ષવાળું માન્ય નથી. તો આ શું કરે છે સરકાર? એ પણ એજ્યુકેશન સાથે ચેડાસા માટે કરે છે. મારે સરકારને એક જ વસ્તુ કહેવી છે કે કાયમી ભરતી કરો. જે દેશના ઘડવૈયાઓ જો શિક્ષકો તૈયાર કરી શકતા હોય તો એ શિક્ષકો બધું જ તૈયાર કરી શકે છે, આંદોલન પણ કરી શકશે અને પોતાની લડીઓ જીતીને પણ રહેશે. જો ઇલેક્શન આવે છે એ પહેલાં અમારી માંગ પૂરી કરો અને કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરો.